સમાચારની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ સામે આવી રહી છે. 26 બેઠકો પર કાર્યાલયનું ઉદઘાટન આજે થશે. એક જ સમયે લોકસભા બેઠકના કાર્યાલયનું ઉદઘાટન આજે કરવામાં આવશે. ગાંધીનગરમાં જેપી નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. કચ્છમાં પ્રફુલ્લ પાનેસરિયા કાર્યાલયનું ઉદઘાટન કરાવશે, તો બનાસકાંઠામાં અમિત ઠાકર કરાવશે કાર્યાલયનું ઉદઘાટન. પાટણની અંદર બળવંતસિંહ રાજપૂત કાર્યાલયનું ઉદઘાટન કરાવશે, તો સાબરકાંઠામાં રજનીકાંત પટેલ કાર્યાલયનું ઉદઘાટન કરાવવામાં આવશે. રાજકોટની અંદર આરસી ફળદુ, ભાવનગરમાં ભૂપેન્દ્ર ચુડાસમા, મનસુખ માંડવિયા, વડોદરાની અંદર પ્રદીપસિંહ જાડેજા કાર્યાલયનું ઉદઘાટન કરાવશે. લોકસભા ચૂંટણીને લઈને અલગ અલગ જિલ્લાની અંદર કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે, અને જેની અંદર ભાજપની રણનીતિ તૈયાર કરવામાં આવશે. 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે એક જ સમયે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ નેતાઓ દ્વારા ભાજપના કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે. પાટણની અંદર બળવંતસિંહ રાજપૂત દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. સાબરકાંઠામાં રજનીકાંત પટેલ કાર્યાલયનું ઉદઘાટન કરશે. સાથે જેપી નડ્ડા અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે તેની શરૂઆત કરવામાં આવશે. રાજકોટમાં આરસી ફળદુ કાર્યાલયનો પ્રારંભ કરશે. ભાવનગરમાં ભૂપેન્દ્ર ચુડાસમા, મનસુખ માંડવિયા દ્વારા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવશે. અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ નેતાઓ દ્વારા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવશે. વધુ વિગત સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાયા છે. જી અરુણ, આજે ભાજપ દ્વારા અલગ અલગ જિલ્લાની અંદર કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવશે, શું વિગતો? કહી શકાય કે ભવ્યાતિભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ શક્તિરૂપ સ્વરૂપે સંપન્ન થયો છે અને લોકોમાં એનો ઉત્સાહ વર્તાયો છે. બીજી બાજુ જોઈએ તો હવે લોકસભા 2024 ચૂંટણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ તડામાર તૈયારીનો પ્રારંભ આજથી શરૂ કરી દીધો એમ ચોક્કસ રીતે કહી શકાય. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે તદુપરાંત ગાંધીનગર લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા, તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતમાં છે. મહત્વપૂર્ણ રીતે હજી ઉમેદવારો નક્કી થયા નથી, પરંતુ ગાંધીનગરમાં ગાંધીનગરના લોકસભાના ઉમેદવારનું કાર્યાલયનું પ્રારંભ આજે થઈ રહ્યો છે, અને ખાસ કરીને ભાજપના વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનો થલતેજ વોર્ડ ખાતે સમગ્રતઃ જલસા પાર્ટી પ્લોટ ખાતે પ્રારંભ કરવામાં આવશે. મહત્વપૂર્ણ રીતે જેપી નડ્ડાના હસ્તે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે. આજે સવારે 11 કલાકે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવે ત્યારે ચોક્કસ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી આર પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યાલયનું સમગ્રતઃ રીતે ગુજરાતમાં લોકસભા 2024ના ભાગરૂપે મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં તમામ ગુજરાતની 26 બેઠકોના કાર્યાલયનું ઉદઘાટન આજે કરવામાં આવશે. ચોક્કસ રીતે કહી શકાય કે એક જ સમયે અને અલગ અલગ બેઠકો પર અલગ અલગ વિસ્તારમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્રત રીતે એક જ સમયે આ કાર્યાલયનું ઉદઘાટન થશે, અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે લક્ષ્યાંક રાખે છે 26 બેઠકો જીતીને ખાસ કરીને હેટ્રિક કરવાની દિશામાં ભારતીય જનતા પાર્ટીએ જે રણનીતિ બનાવી છે તેના સંદર્ભમાં આ નિર્ણય મહત્વનો પુરવાર થશે. મહત્વપૂર્ણ રીતે બાકીની 25 બેઠકોની જો વાત કરીએ, એટલે કે 26 એટલે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ચોક્કસ રીતે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે, જ્યારે અન્ય 25 તમામ બેઠકો ઉપર ભાજપના સ્થાનિક આગેવાનો હશે તે પણ ઉપસ્થિત હશે. એટલે એક રીતે કહી શકાય કે લોકસભા 2024ની ચૂંટણીના ભાગરૂપે અત્યારે રામલીલા સંપન્ન પ્રતિષ્ઠા મહોત્સવ સમાપન થયા પછી આજથી તેનો પ્રારંભ એટલે હેટ્રિક કરવાની દિશામાં એક મહત્વનું નિર્ણાયક પગલું સાબિત થાય તેવી ચોક્કસ રીતે કહી શકાય. જી અરુણ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.